રૂટિનની રેસિપીથી જ્યારે પણ બોર થઈએ ને તો થોડો ચેન્જ એમાં કરી લેતા હોઈએ છે. જેમ કે ખીચડીથી બોર થાવ તો મસાલા ખીચડી બનાવતા હોય, રાઈસથી બોર થાવ તો પુલાવ બનાવતા હોય, એવી જ રીતે દાલ તડકાથી બોર થાવ તો દાલ મખની બનાવતા હોય. તો આજના આપણા જે પાર્ટિસિપન્ટ છે ને હિરલબેન, એમને પણ કંઈક આ જ ફંડા અપ્લાય કર્યો અને એમાંથી જે આપણે રૂટિનમાં ખાતા હોઈએ, રેસ્ટોરન્ટમાં બહાર જઈએ કે પછી ઘરે પણ બનાવતા હશો, પણ એમાં પોતાનો જે છે થોડો અલગ ટ્વીસ્ટ, થોડોક અલગ તડકા જે છે એ લગાવી દીધો છે. અને સૌથી પહેલાં તેઓ લઈને આવ્યા છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી, પણ એવું તમને કહીશ નહીં, પણ આ તેના મેઇન ઇન્ગ્રીડિયન્ટ જરૂર કહીશ કે એમાં મોસ્ટલી જે છે આપણે તલનો ઉપયોગ કરતા હોઈએ, કાબુલી ચણાનો ઉપયોગ કરતા હોઈએ, એની સાથે સાથે ગાર્લિકની ફ્લેવર ખૂબ સારી હોય. હવે વિચારો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ છે કયા ક્યુઝિનની રેસિપીમાં હોય, તો બસ તમે ગેસ કરો. ત્યાં સુધી જલ્દીથી હું જઉં છું હિરલબેનના ઘરે અને તેમને મળું છું. ઓકે હિરલબેન, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત. થેન્ક યુ. ઓકે, જણાવો કે કઈ રેસિપી આજે લઈને આવ્યા છો તમે? આજની આપણી રેસિપી છે ફલાફલ ટિક્કી વિથ તાહિની. ઓકે, ફલાફલ ટિક્કી વિથ તાહિની. યસ, ફલાફલનું આખું પ્લેટર આવે છે, એમાં અને તમારી રેસિપીમાં શું ડિફરન્સ હશે? આજે બેઝિકલી આપણે ફલાફલને પિત્તા બ્રેડ સાથે ઓરિજિનલી સર્વ કરવામાં આવતી હોય છે, પણ આજે આપણે એને જો કોઈ સ્નેક્સ તરીકે લેવું છે કે થોડું ઝડપી બનાવવું છે તો એની ટિક્કી અને ખાલી તાહીની સોસ એની સાથે પણ આપણે સર્વ કરી શકીએ. સુપર્બ, કેમ કે ઘણીવાર એવું થતું હોય કે આખું પ્લેટર બનાવવાનો થોડો કંટાળો પણ આવે. યસ, અને સીઝન કોઈ પણ હોય, ભલે ચોમાસાની પણ સીઝન હોય, પણ બફારો ને ગરમી તો એટલી ને એટલી જ રહે છે. તો એ બારે સારું છે કે ઓછો સમય કિચનમાં રહીને આપણે વધારે સારું કંઈક બનાવી શકીએ. ઓલરાઈટ, તો પછી આપણે બનાવવાની શરૂઆત કરીએ, તેની પર ઇન્ગ્રેડિયન્ટ્સ જલ્દીથી જણાવી દેશો. હા, જુઓ ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે છે ઓવરનાઇટ સોક કરેલા કાબુલી ચણાને અધકચરા ક્રશ કરી લીધા છે, ફાઇનલી ચોપ પાર્સલે, ફાઇનલી ચોપ ગાર્લિક, ચોપ્ડ ઓનિયન, શેકેલા તલને ક્રશ કરી લીધા છે, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું, કોર્નફ્લોર, દહીં, એલચી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ અને પેપર પાવડર. ઓકે, ધેન લેટ્સ સ્ટાર્ટ. યસ, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ઓવરનાઇટ સોક કરેલા કાબુલી ચણા છે એને અધકચા ક્રશ કરી લીધા છે, એ લઈશું. ઓકે, માં બે ચમચી ફાઇનલી ચોપ લસણ લઈ લઈશું, ફાઇનલી ચોપ ઓનિયન્સ લઈએ છે. ઓનિયન છે એ કેટલી લઈએ છે? ઓનિયન આપણે 2-3 સ્પૂન જેટલી લેવાની છે. ઓકે, અત્યારે આપણે લાલ મરચું પાવડર વાપરી રહ્યા છીએ, પણ ઓરિજિનલી કેને પેપર કરીને આવે છે. અચ્છા, એ કેને પેપર વપરાતું હોય છે, પણ એની ઓપ્શન્સમાં આપણે ગ્રીન ચીલીઝ પણ લઈ શકીએ. એ પણ લઈએ છે? હા, એ પણ લઈએ છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે લઈએ છે. હા, પિંચ જેટલી એલચી પાવડર લઈશું. હા, ત્યારબાદ 2 ચમચી પાર્સલે નાખીશું. ઓકે, મીઠું નાખીએ એઝ પર ટેસ્ટ. બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલું આપણે કોર્નફ્લોર પણ લઈશું. બરાબર, અને ધાણાજી. ઓકે ઓકે, સો આપણા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, મિક્સ કરી દઈએ. તો ઓકે, મિશ્રણ તો તૈયાર જ છે, બીજું કંઈ નથી ને હવે એડ કરતા એમાં? જી ના. તો હવે ટિક્કી વાળી લઈએ? યસ, હવે આપણે ટિક્કી વાળી લઈશું. મીડિયમ સાઇઝની ટિક્કી વાળવાની છે. કાબુલી ચણાની જે આ ફલાફલ બને છે, હા, એ પેટી ફોર્મમાં પણ હોઈ શકે અને બોલ્સ ફોર્મમાં પણ હોઈ શકે, પણ અત્યારે આપણે પેટી ફોર્મમાં લઈશું. ઓકે, રાઈટ. તો આ જ રીતના આપણે બધા જ પીસીસ પહેલાં રેડી કરવાના છે. તો હવે આપણી ટિક્કી વાળીને તૈયાર છે, આપણે તળી લઈએ. ઓકે, બાઇન્ડિંગ માટે તો આપણે કોર્નફ્લોર એડ કર્યો જ છે. હા, અને પ્રોપર શેપ પણ આપ્યો છે.
ક્યાં સુધી તળી લઈએ છે? 2-3 મિનિટ સુધી અંદર જે સ્ટફિંગ છે એ પૂરેપૂરું ફ્રાય થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. કાચા ના લાગવા જોઈએ. ઓકે, અને એટલે ક્રિસ્પી રાખીએ છીએ? હા, ક્રિસ્પી રાખવાના છે. રાઈટ, તો પ્રોપરલી થોડા ક્રિસ્પી થાય, લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને તળી લો અને રેડી કરી લો. ઓકે, તાહીની શીખવાની બાકી છે અને શીખવાડવાની પણ બાકી છે તમારે. પાક્કું પાક્કું. સો એની આપણે પ્રોસેસ જોઈએ, તેની પહેલા હું નાનકડો બ્રેક લઈ લો. ઝડપથી જઈને આવો. ઓકે. સો ફ્રેન્ડ્સ, એમને જ કીધું કે ઝડપથી જઈને આવો. આમ તો મારું પૂરું મન થઈ ગયું છે કે આને ચાખું અને પછી 1-2 પીસ તો ખાઈ જ લઉં. તમે ખાઈ શકશો. ખાઈ શકી, પણ મારી માટે રાખજો. હા, 1 પીસ રાખવું પડશે. એક કામ કરું છું, પહેલાં તાહીને શીખી લઉં ને પછી એની સાથે ડીપ કરીને આરામથી મજા માણીને ખાઉં તો કેવું રહે? એનાથી ઉત્તમ બીજું શું? તો બસ, તો પછી આ તો ખૂબ સરસ એવી ટિક્કી તમે રેડી કરી દીધી છે. ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી ગરમા ગરમ એવી ટિક્કી તૈયાર છે. પણ હવે આપણે શીખવાની છે તાહીની, કે જે આને ખૂબ સરસ રીતે કોમ્પ્લિમેન્ટ કરશે સ્વાદમાં. હાજી. સો એની તૈયારીઓ કરીએ? કરી લઈએ. શું કરીશ તેના માટે? તાહીની આપણે મિક્સર જારમાં ક્રશ કરીને બનાવવાની છે. ઓકે. એની માટે સૌથી પહેલાં શેકી અને ક્રશ કરેલા તલનો પાવડર મેં રાખ્યો છે રેડી. કેટલો લઈએ છીએ અત્યારે? અત્યારે આપણે એને 2 ટેબલ સ્પૂન જેટલો લઈશું. એમાં 1 ચમચી લસણ નાખીએ છીએ. 1 ચમચી પાર્સલે નાખી દઈશું. સોલ્ટ એસ પર ટેસ્ટ નાખીશું. લીંબુનો રસ છે 1 ચમચી. બરાબર. 1 ચમચી ઓલિવ ઓઇલ લઈએ છે. અને બાઇન્ડિંગ માટે થોડું યોગર્ટ બેઝડ તાહીની સોસ આપણે પ્રિપેર કરી રહ્યા છીએ, એટલે દહીં લઈશું. કેવું લેવાનું છે દહીં? દહીં મોળું લેવાનું છે. હા, કારણ કે આપણે લીંબુનો રસ તો લઈ જ રહ્યા છીએ. કરેક્ટ. એને કારણે બેલેન્સ કરવા માટે મોળું દહીં લઈશું. અધરવાઇઝ લીંબુનો રસ ના હોય તો થોડું ખટાશ પડતું સ્લાઇટ હોય તો સારું લાગે, તો લઈ શકાય. હવે આપણે એને મિક્સ કરી લઈએ. રાઈટ. થઈ ગયું હશે, ચેક કરી લઈએ. ચેક કરી લઈએ. યસ, તાહીની ઇઝ રેડી. તો હવે તાહીની પણ તૈયાર છે. હા, બસ તો હવે સર્વ જ કરવાનું છે. બિલકુલ, પછી તમે ખાઈ શકશો. જલ્દીથી કરી જ લેવું. ચાલો કરી લઈએ. સર્વિંગ પ્લેટ પણ સરસ તમે બધું રેડી કરીને રાખી છે. થેન્ક યુ. ઓકે, આ રીતે તાહિરીને એક બોલમાં પહેલાં તો કાઢી લઈએ છે અને હવે આપણે 1 બાય 1 બધું જ સર્વિંગ પ્લેટમાં એડ કરતા જઈએ. કરી દઈએ. તો સૌથી પહેલાં આપણી ફલાફલ ટિક્કી લઈ લઈએ. હા, અચ્છા, આ રીતે કેબેજના પાન પર મૂકીએ છે. યસ. અને ટ્રેડિશનલી જે કમ્પ્લીટ મીલ કહેવાય, હા, પિતા બ્રેડ છે. પિતા બ્રેડ સાથે આપણે આ ટિક્કી રાખી છે, એટલે જો આપણી ઈચ્છા હોય તો તમે પિતા બ્રેડમાં પણ આને ખાઈ શકો. ઓકે. અને હવે તાહીની. તાહીની પરફેક્ટ. તો તૈયાર છે આપણી ફલાફલ ટિક્કી વિથ તાહીની. હવે ટેસ્ટ કરીને કહો કે મારી માટે બચશે, તમે જ ખાઈ જશો. થેન્ક યુ સો મચ, જે ફલાફલ ટિક્કી વિથ તાહીની ડીપ જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે એ શીખવાડવા માટે. થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ, તાહીની સાથેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે, પણ ટિક્કીની જો વાત કરું ને તો એમાં જે છે ગાર્લિકનો ટેસ્ટ, જે અમુક આપણે મસાલા એડ કર્યા છે, અને સાથે સાથે ઓવરઓલ ક્રિસ્પી ને ગરમા ગરમ પણ એટલી સારી થઈ છે ને કે પીટા બ્રેડની સાથે જ્યારે સલાડ સાથે ખાશો તો એની વધારે મજા આવશે. પણ તાહીની જે છે તો કોમ્પ્લિમેન્ટમાં જોઈશે જ સાથે. બંને વસ્તુ ઘરે ટ્રાય કરો, તેના માટે જોઈ લો ક્વિક રિકેપ. ફલાફલ ટિક્કી વિથ તાહીની બનાવવા માટે જોઈશે, ટિક્કી બનાવવા માટે જોઈશે પલાળેલા કાબુલી ચણાનું ક્રશ 1 બોલ, લસણની પેસ્ટ 2 ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 2-3 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, સમારેલા લીલા મરચાં 1/2 ચમચી, એલચી પાવડર, ચપટી, પાર્સલે 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર,
કોર્નફ્લોર 2 ચમચી, ધાણાજીરું પાવડર 2 ચમચી, તાહીની બનાવવા માટે જોઈશે શેકેલા તલનો પાવડર 2 ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, પાર્સલે 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 ચમચી, ઓલિવ ઓઇલ 1 ચમચી, દહીં 1 ચમચી. ફલાફલ ટિક્કી વિથ તાહીની બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં પલાળેલા કાબુલી ચણાનું ક્રશ, લસણની પેસ્ટ, સમારેલી ઝીણી ડુંગળી, લાલ મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, એલચી પાવડર, પાર્સલે, મીઠું, કોર્નફ્લાવર અને ધાણાજીરું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેની ટિક્કી બનાવી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. હવે એક જારમાં શેકેલા તલનો ભૂક્કો, લસણની પેસ્ટ, પાર્સલે, મીઠું, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ અને દહીં લઈ મિક્સરમાં ક્રશ કરી તાહીની તૈયાર કરો. હવે તૈયાર કરેલ ટિક્કી અને તાહીની સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ફલાફલ ટિક્કી વિથ તાહીની. સો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ અને લાઈવ ઢોકળા સાંભળ્યા હશે, ઇન્સ્ટન્ટ સ્વીટ સાંભળી હશે, પણ ક્યારે ઇન્સ્ટન્ટ ઢોસા સાંભળ્યા છે? નહીં ને? તો બસ આવા જ એક ઇન્સ્ટન્ટ ઢોસા બનવાના છે કે આ બાજુ ખીરું તૈયાર કર્યું ને આ બાજુ ઢોસા તૈયાર. ભાઈ, આ ટોનમાં હું એટલે બોલી કેમ કે આઈ એમ રેડી વિથ ઇન્સ્ટન્ટ ઢોસા. અને તમે પણ રેડી? બિલકુલ રેડી. ઇન્સ્ટન્ટ ઢોસા લઈને આવ્યા છો તમે, અને ઇન્સ્ટન્ટ નામ આપવાનું ખાસ કારણ પહેલા તો મને કહો. કારણ કે આ એક એવા ઢોસા છે કે જ્યારે તમને મન થયું અને બનાવી અને ખાઈ શકાય. ઓકે, એટલે ખીરું પહેલેથી બનાવી રાખવાની ઝંઝટ બિલકુલ નથી. થેન્ક ગોડ. કે જ્યારે પણ ઢોસા ખાવાનું મન થાય ને એવું થાય કે ખીરું ક્યાં તૈયાર છે, પછી કાં તો બહાર લેવા જવું પડે, કાં તો પછી આગળના દિવસથી પ્રિપરેશન કરવી પડે. યસ યસ. તો ખૂબ જ સરસ જે છે, તમે એક રેસિપી લઈને આવ્યા છો, તો સૌથી પહેલાં તો ઇન્ગ્રીડિયન્ટ્સ જણાવી દો મને કયા કયા છે, પછી આપણે જલ્દીથી એની શરૂઆત કરીએ. ચોક્કસ. પૌવા, ચોખાનો લોટ, ઘી, મીઠું, તેલ અને સ્ટફિંગ માટેના મિક્સ વેજીટેબલ્સ. ઓકે, તો સ્ટફિંગ પણ તૈયાર છે અને હવે ખીરું તૈયાર કરવાની વાર છે. ધેટ મીન્સ યસ. તો પછી ખીરું બનાવવાથી શરૂઆત કરી દઈએ. ચલો, શું કરીએ છે? પૌવા લઈએ. અચ્છા, પૌવાનો ઉપયોગ થવાનો છે. અને જેને પેપર ઢોસા ખાવાની ટેવ હશે અથવા બહુ પસંદ હશે, હા, એ લોકો માટે તો આ રેસિપી યમ ડિલિશિયસ એકદમ. પૌવા અત્યારે કેટલા લઈએ છે? અત્યારે 1 મીડિયમ બાઉલ પૌવા લેવાના છે. અને હવે આને એકદમ ક્રશ કરી લેવાના? હા. કે પછી થોડા અધકચરા? થોડા અધકચરા રાખજો. ઓકે. પૌવા છે એટલે આમાં પણ ઇન્સ્ટન્ટ જલ્દી થઈ જાય. ચેક કરી લો. યસ, પરફેક્ટ તૈયાર છે. રેડી? યસ. તો બાઉલમાં આપણે એનું ઇન્સ્ટન્ટ ખીરું પણ બનાવી દઈએ. બિલકુલ. તો બધું જે આ રીતના પૌવા ક્રશ કરી મિક્સર કાઢી લીધા છે. હવે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાના લોટમાં એ ધ્યાન રાખવાનું છે 70% પૌવા હોવા જોઈએ, 30% ચોખાનો લોટ હોવો જોઈએ. ઓકે, એટલે હું એને એ રીતે જ લઈશ. એટલે જો આપણે અત્યારે મીડિયમ બાઉલ જેટલો પૌવા લઈને ક્રશ કર્યા છે તો એમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈએ. જી. ઓકે. મીઠું નાખી દઈએ. હમ. અને થોડું તેલ લઈશું. ઓકે, બહુ જ તેલ નથી લેવાનું, અડધી સ્પૂન જેટલું. અડધી સ્પૂન જેટલું થઈ જશે. મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં નાખીશું પાણી. પાણી સતત રેડતા જવાનું છે અને બેટરને એક ડિરેક્શનમાં હલાવતા જવાનું છે. ઓકે. આ રેસિપીમાં પાણી થોડું આપણે વધારે જોઈશે, કારણ કે પૌવા છે અને ચોખા છે એટલે પાણી વધારે સોક કરી લે. કરેક્ટ. તો ખીરું તો તૈયાર થવામાં છે, ઇન્સ્ટન્ટ ઢોસા છે, તો પછી સાથે તવી પણ ગરમ કરવા મૂકી દઉં? મૂકી દઉં. તરતા જ જઈશું સીધા. ચલો. ઓકે, તો હવે આ ખીરું તૈયાર છે. હા, બસ એમાં લમ્પ્સ ના થાય એના માટે આપણે થોડું બ્લેન્ડર ફેરવવું પડશે. એ કરી દઈએ. બિલકુલ. મેં કહ્યું એ પ્રમાણે પાણી થોડું વધારે જોઈશે, તો પાણી નાખતા જઈશું અને રેડી. રેડી. દીપાલી, આ ઢોસા આપણે જ્યારે ઉતારતા હોઈએ
ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા સ્પેચ્યુલા કે સ્પ્રેડ કરવા માટે કોઈ વસ્તુની જરૂર નહીં પડે, ડાયરેક્ટ જ નાખવાનું છે. ઓકે, એટલે ફૂલ સાઈઝ ડોસા પ્રિપેર થવાના છે, એટલે નો વાડગી એન્ડ ઓલ, જે આપણે યુઝ કરતા હોય ને પછી સ્પ્રેડ કરીએ. યસ યસ, કરી લઈએ. ઓકે, સો અચ્છા, તો આઈ થિંક આ રીતે ઇઝીલી પોર થઈ શકે એવું જ કોઈક બાઉલ લઈને પછી ડિરેક્ટલી આ રીતે બનાવવાના છે. કરેક્ટ, અને ફ્લેમ સ્લો જ રાખવાની છે ત્યારે. હા, એટલે બેટર જ્યારે આપણે પ્રિપેર કરીએ હા ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ પોરિંગ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. ઓકે, આઈ થિંક આ જે છે ઇન્સ્ટન્ટ ઢોસા નામ આપ્યું છે, પણ આને ઇન્સ્ટન્ટ જ બનાવવા પડે એમ છે, નહીં તો પાછું પાણી પી લે ને પાછું થોડું. સાચી વાત છે. ક્યાં સુધી થવા દઈએ છે? 3-1 મિનિટ જેવું થશે. દીપાલી, ડોસા તૈયાર થઈ રહ્યા છે અને થોડું હેલ્ધી વર્ઝન લઈએ. આ વખતે આપણે ચોખ્ખું ઘી લઈએ તો કેવું? તો બહુ જ સારું. તો ઘીમાં બનાવીએ. ઓકે, દેશી ઘી. એક પછી એક તમે જે છે એ ટ્વિસ્ટ યસ રિવીલ કરતા જાઓ છો. યસ, અને મને વધારે આમ એક્સાઇટમેન્ટ થાય છે કે આ ટેસ્ટમાં હવે કેવું લાગશે. હવે એને થવા દઈશું એ સાઈડ છોડે, પછી જેને આપણે ટચ કરીશું. તો જુઓ દીપાલી, એકદમ ક્રિસ્પી બની ગયા છે, પાણીનો ભાગ બધો જ બળી ગયો છે અને એક બહુ જ થીન લેયર તૈયાર થઈ ગયું છે. સી, હા, રાઈટ? યસ. તો હવે આપણે બસ ઇન્સ્ટન્ટ સ્ટફિંગ પણ તૈયાર છે. બધા જ વેજીટેબલ્સ મિક્સ અને પનીર સાથે લીલા મરચાંની પેસ્ટ, મરી પાવડર, ચાટ મસાલો, મીઠું બધું નાખી અને વિથ પનીરનું એક સરસ સ્ટફિંગ તૈયાર છે. વેજીટેબલ કયા કયા લીધા છે? વેજીટેબલ્સમાં ટોમેટોઝ લીધા છે, કેરેટ્સ છે, કેબેજ છે, હા, ઓનિયન છે, કેપ્સિકમ છે અને પનીરની ફાઇનલી ચોપ સ્લાઇસ છે. ઓકે, લઈ લઈએ. તો લઈ લઈએ. સૌથી પહેલાં કટ કરીએ છે. યસ, સ્ટવ ઓફ કરી દઈએ. યસ યસ, સ્ટફિંગ લઈ લઈએ. બધા વેજીટેબલ્સ, પનીર ને જુલિયન કટ કરીને લીધા છે આપણે. યસ, અને તમે જેમ કીધું એ 2-3 મસાલા નાખીને સૌતે કરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, એટલે એ પણ ઇન્સ્ટન્ટ છે. યસ, ઓકે, પછી આ રીતે ફોલ્ડ કરી દઈએ છે. યસ, ક્રિસ્પી છે એટલે થોડું જ આ રીતના ક્રેક થાય પણ ટેસ્ટમાં તો પણ બહુ જ સરસ લાગશે. પરફેક્ટ, રાઈટ? તો સર્વ કરીએ દીપાલી. રાઈટ, સર્વિંગ પ્લેટ પણ એકદમ ઓથેન્ટિક વેથી અને થોડુંક અટ્રેક્ટિવ લાગે એ રીતના રેડી કરી છે. યસ, આ રીતે લીવ્સ પર જ એને આપણે કરીશું, સર્વ કરીએ છે વિથ ગ્રીન ચટણી. તો દીપાલી રેડી છે ઇન્સ્ટન્ટ ડોસા. રાઈટ, એકદમ ઇન્સ્ટન્ટ બનાવ્યા અને સાથે જે છે એ વધારે ક્રિસ્પી પણ થયા છે અને કંઈક અલગ પ્રોસેસ આમ પણ આપણે શોધતા જોઈએ છે બધા ફોર્મની. ઢોસાની આજે મેં પહેલી વાર ખીરું પણ અલગ રીતે બન્યું અને તમે બનાવ્યા પણ અલગ રીતે. તો ખૂબ સરસ તમારી જે પદ્ધતિ છે અમારા સુધી પહોંચાડવા માટે ઢોસા બનાવવાની, થેન્ક યુ સો મચ. વેલકમ. જે ઇન્સ્ટન્ટ ઢોસા છે એ ઘરે ઇન્સ્ટન્ટ બની જ જશે, તેના માટે જોઈ લો ઇન્સ્ટન્ટ વેથી તેનો ક્વિક રીકેપ. ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા માટે જોઈશે પૌવા, એક બાઉલ, ચોખાનો લોટ, 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ, 1/2 ચમચી, પાણી, જરૂર મુજબ ઘી, શેકવા માટે, સ્ટફ કરવા માટે જોઈશે વેજીટેબલ સલાડ. ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાની રીત, સૌપ્રથમ મિક્સર જારમાં પૌવા લઈ અધકચરા ક્રશ કરી લો, ત્યારબાદ તેમાં ચોખાનો લોટ, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો, ત્યારબાદ તેમાં પાણી ઉમેરી સતત હલાવતા રહો. હવે તેને બ્લેન્ડ કરી ખીરું તૈયાર કરો. હવે ખીરાને તવી પર પાથરી લો, તે ડ્રાય થાય ત્યાં સુધી થવા દો. હવે તેની ચારે બાજુ ઘી પાથરી શેકી લો, ત્યારબાદ તેને વચ્ચેથી કટ કરી લો. હવે બંને ભાગમાં વેજીટેબલ સ્ટફિંગ પાથરી દો અને તેને ફોલ્ડ કરી લો, ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ઢોસા. તો રાવલ પરિવાર, ઇન્સ્ટન્ટ ડોસા કે ફલાફલ ટિક્કી આજની રેસિપીમાંથી શું ખાવું છે આજે? ઇન્સ્ટન્ટ ડોસા. એ જ ઓપ્શન જે તમારે બનાવી દેવા પડશે, કેમ કે જે બનાવ્યું તો એ તો બધું હું પતાવી ગઈ છું, તો પછી આમને જ કહીશું અને તેના માટે એમને થોડા વધારે ખુશ કરવા પડશે, બરાબર?
તો તેના માટે કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી સર્ટિફિકેટ તમારા હસબન્ડને કહીશ. માનસ, આપી દો સર્ટિફિકેટ. અને તમારા સાસુ સસરા છે બરાબર, દિનેશભાઈ ભારતીબેન આવી જાઓ, ગિફ્ટ આપી દો. અગરી કે કિચનમાં બનતી કોઈ પણ રેસિપી છે એમાંથી ક્યારેક તો તમને એક કોઈક ને કોઈક લેન્ધી લાગતી જશે, પણ આપણું જે ફેવરેટ સેગમેન્ટ છે એની રેસિપીઝ ક્યારેય તમને લેન્ધી ના લાગી શકે. યસ, આપણું ફેવરેટ સેગમેન્ટ ઝિપ ઝાપ ઝૂમ, અને એમાં સાથે મળીને જોવાની છે ક્વિક ફટાફટ બની જતી એક સુપર રેસિપી. ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં ભાગ લેવા માટે FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ અને શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 પર. મમ્મી, હા માં, ના બસ ઘરે જાઉં છું, હમણાં શૂટિંગ બત્યું. હા ઓકે ભાઈ, મમ્મીનો ફોન આવે એટલે ઓફિશિયલી બાય બાય કહેવું જ પડે. અને હવે યાર, હવે તો મેં તમને એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ રેસિપી શીખવાડી, કેમ આપણી એક ક્વિક ને ફાસ્ટ રેસિપી નહીં ગણવાની? તો બસ આવી જ રીતના નવી નવી રેસિપી સાથે હું તમને મળીશ, પણ નેક્સ્ટ એપિસોડમાં નવા પાર્ટિસિપન્ટ, નવા નવા લોકો અને નવી નવી રેસિપીઝ તો ખરી જ. બસ અત્યારે મને રજા આપો. ટિલ ધેન સ્ટે ફૂડી, ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી.